વલસાડના તિથલોડના રાજા ખાતે આજે જ એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. વલસાડના તિથલોડ ખાતે શ્રી મિત્ર મંડળ આયોજિત તિથલ રોડના રાજા ગણેશ ઉત્સવ અંતર્ગત આજરોજ એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં મંડળના સભ્યો સહિત તિથલ રોડ તેમજ આજુબાજુના વિસ્તારમાંથી આવીને લોકોએ રક્તદાન કર્યું હતું. છેલ્લા 25 વર્ષથી શ્રીજીની સ્થાપના કરતા શ્રી મિત્ર મંડળે આ વર્ષે 26મા વર્ષમાં પ્રવેશ કર્યો છે અને દર વર્ષની જેમ ભક્તિભાવપૂર્વક શ્રીજીની સ્થાપના કરી આ વર્ષે પણ રક્તદાન એ મહાદાનના સેવાયજ્ઞને આગળ ધપાવતા મંડળના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી આજરોજ એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પ અંગે શ્રી મિત્ર મંડળના દર્શનભાઈ પટેલ, ભાર્ગવભાઈ દેસાઈ અને મિહિરભાઈ પંચાલે વધુ માહિતી આપી હતી. દર્શક મિત્રો, અત્યારે અમે આવ્યા છીએ વલસાડના તિથલોડ પર શ્રી મિત્ર મંડળ એટલે કે તિથલોડના રાજા આગમન થયું ત્યારે આપણે જોયું હતું, ખૂબ જ ભવ્ય આગમન હતું. અને અહીંયા પાછળ તમે જોવો છો શ્રીજીની જે પ્રતિમા છે, ઇસ્કોન થીમ આ વખતે આ મંડળે લીધી છે અને આજરોજ અહીંયા આવવાનું જે વિશેષ કારણ છે એ બ્લડ ડોનેશન કેમ્પ. જી હા, અહીંયા આજરોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે ત્યારે શ્રી મિત્ર મંડળના જે સભ્યો છે એમની સાથે આપણે વાત કરીશું. દર્શનભાઈ, જણાવશો કે મંડળને કેટલા વર્ષ થયા? મંડળને આ 26મું વર્ષ પૂર્ણ થાય છે. આ વખતે 26મું વર્ષ પૂર્ણ થઈને 27મા વર્ષમાં પ્રવેશ કર્યો. 26મા વર્ષમાં ઇસ્કોનની જે થીમ છે ખૂબ જ સુંદર, આજરોજ આપણે જોયું સત્યનારાયણ ભગવાનની કથા પણ ચાલી રહી છે અને આપણા મંડપની પાછળ જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે કેટલા વર્ષોથી આયોજન થાય છે? ઓલમોસ્ટ 20 વર્ષ ઉપર અમારું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થતું જ છે, દર વર્ષે થાય છે. બરાબર. અને આમાં આખા મંડળના સોસાયટીના સભ્યો ભાર્ગવભાઈ છે, એમના થોડા બહારથી પણ એમના પણ સપોર્ટર્સ આવે, મિહિરભાઈના પણ સપોર્ટર્સ આવે અને બધા યુવાનો બધા સપોર્ટર્સ અમને સપોર્ટ કરે આ વસ્તુ માટે અને સારો પ્રોગ્રામ થાય અમારો. ખૂબ જ સરસ આયોજન છે કારણ કે બ્લડ એવી વસ્તુ છે કે ગમે ત્યારે કોઈને પણ જરૂર પડી શકે. ભાર્ગવભાઈ, જણાવશો કે રક્તદાન મહાદાનનું જે સૂત્ર છે એને લઈને વર્ષોથી અહીંયા જે બ્લડ ડોનેશન કેમ્પ થાય છે, શું સંદેશો આપશો? એટલે એકચ્યુઅલી અમે છે ને છેલ્લા 26 વર્ષથી આનું આયોજન કરતા હતા અને 5-6 વર્ષ પછી મને એવો ખ્યાલ આવ્યો કે આટલું સારું કામ થાય છે ભક્તિભાવનું, આ લોકો કરે છે બધું મેનેજ, તો સાથે સાથે એક બ્લડ ડોનેશન કેમ્પ પણ થઈ જાય તો એ લોક ઉપયોગી કાર્ય પણ થઈ જાય. અને એવું જેવું કહે છે કે એક બ્લડની બોટલ પર 4 જણનો જીવન બચી શકે છે, તો આ લોકો વર્ષોથી ડોનેશન કરીને કદાચ અત્યાર સુધી અમારું ટોટલ 1000 બોટલ જેવું થઈ ગયું હશે આટલા વર્ષમાં. અને બધા જુવાનો છે એટલે એ લોકો સારી રીતે સશક્ત છે, રક્ત આપી શકે છે. એટલે 20 વર્ષ પહેલાં મેં સજેશન આપેલું તે પ્રમાણે આ લોકોએ પછી ચાલુ કર્યું ને હજુ સુધી ચાલુ છે, તે આનંદની વાત છે. ખૂબ જ સરસ. ભાર્ગવભાઈ, તમારો જે વિચાર હતો એ સેવા યજ્ઞ દર્શનભાઈ ને એમના જે ટીમ મેમ્બર્સ છે એમણે શરૂ રાખ્યો છે, ત્યારે યુવાધનને તમે શું સંદેશો આપશો? કંઈ નહીં, જ્યાં સુધી હું એવું માનું કે ભગવાને આપણને સશક્ત બનાવ્યા છે અને જ્યાં સુધી આપણે આપી શકીએ છીએ, લોકોને મદદ કરી શકીએ છીએ ત્યાં સુધી કરવાની. જે દિવસે આપણા હાથ પગ કામ કરતા બંધ થઈ જશે ત્યારે આપણાથી કોઈને મદદ નથી થવાની, પણ ભગવાને આપણને જ્યાં સુધી તંદુરસ્તી આપી છે ત્યાં સુધી લોકોને મદદ કરો તો એ સારી વાત છે. જી મિહિરભાઈ, તમે જણાવો છો તમારું શું વિચાર છે, શું મંતવ્ય છે? કારણ કે આજે જોઈએ તો ઘણા ખરા યુવાનો પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહ્યા છે, ત્યારે આપણા વલસાડ ખાતે તો દરેક મંડળો દ્વારા કંઈક ને કંઈક સારી પ્રવૃત્તિઓ, સમાજ ઉપયોગી પ્રવૃત્તિ જે આપણે કહીએ થઈ રહી છે. અને અહીંયા આપના શ્રી મંડળ દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થાય છે, જેમ ભાર્ગવભાઈ કીધું કે કોઈનું જીવન બચી શકે ને આપણે થાય એટલી મદદ કરી શકીએ, તો તમે શું સંદેશ આપશો કે લોહી ગમે ત્યારે કોઈને પણ જરૂર પડી શકે? હું તો એટલો સંદેશો આપવા માંગીશ કે રક્તદાન એ મહાદાન એ સૂત્રનું પાલન કરે યુવાજન અત્યારનું, અને જેટલું મેક્સિમમ બ્લડ ડોનેશન કરી શકે એટલું કરે. જી ખૂબ જ સરસ. શ્રી મિત્ર મંડળના યુવાનોએ જે એમની ટીમે ભારે જેમત રહે છે, તમે જુઓ છો કે અત્યારે મારી બાજુમાં જે વડીલો બેઠા છે, કહીએ ને કે વડીલોનો જો સાથ સહકાર એમના આશીર્વાદ હોય તો એનાથી આપણું કાર્ય ડબલ જોશથી અને એક અનેરો ઉત્સાહ આવી જાય. ત્યારે અહીંયા બધા વડીલો છે, કથામાં આપણે જોયું કે નાના બાળકો બેઠા છે, એટલે એક પરંપરા છે આ લોકોએ જાળવી છે. અને રક્તદાન મહાદાન, જી હા, એ સૂત્રને સાર્થક કરતા જ શ્રી મિત્ર મંડળ દ્વારા જે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છેલ્લા આટલા વર્ષોથી થઈ રહ્યું છે, આવનારા વર્ષોમાં પણ એ આયોજન થતું જ રહેશે એમના થકી. ત્યારે વલસાડની તેમજ આજુબાજુના વિસ્તારની જનતાને અપીલ કરીશું કે આવા સમાજ ઉપયોગી લોક ઉપયોગી કામમાં તમે પણ જોડાઓ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. દિશા દેસાઈ, સત્ય ન્યૂઝ, વલસાડ.